નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મુકેશ પટેલ આપણું સ્વાગત કરું છું ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ભાગ ત્રણ રીત બે અપૂર્ણાંક વડે અપૂર્ણાંકોનો ગુણાકાર સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ પ્રશ્ન બે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવો એમાં નંબર એક જે તમને અહીંયા ગણીને આપેલો છે તે સમજાવો કે તે ગણતરી છે તેની અંદર બેના છેદમાં ત્રણ ગુણ્યા બે પૂર્ણાંક બે ત્રત્યાંશ બરાબર તો આ જે પાછળનો જે અપૂર્ણાંક છે તે મિશ્ર છે માટે એને આપણે અશુદ્ધ કરીશું પહેલાં બેના છેદમાં ત્રણ ગુણ્યા તો પહેલાં બંનેનો ગુણાકાર ત્રણ દુ છ અને એની અંદર અંશ ઉમેરીશું એટલે કે છમાં બે ઉમેરીશું એટલે આઠ થશે એટલે આઠના છેદમાં ત્રણ હવે અંશ અંશનો ગુણાકાર બે ગુણ્યા આઠ છેદમાં છેદ છેદનો ગુણાકાર ત્રણ ગુણ્યા ત્રણ બરાબર આઠ અને બેનો ગુણાકાર એટલે સોળ છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ અને ત્યારબાદ આને મિશ્રમાં રૂપાંતર કરી દઈશું અશુદ્ધમાંથી કારણ કે અંશ મોટો એટલે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય સોળને નવ વડે ભાગો એટલે જવાબ મળશે એક પૂર્ણાંક સાત નવમાં અંશ તો આવી રીતે આ દાખલો ગણેલો છે રાઇટ અને મેં અહીંયા તમને સમજાવ્યું કે તે ગણી શકાય તે બીજો નંબર ટુ બેના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં નવ બરાબર પહેલાં અંશ અંશનો ગુણાકાર કરીશું બે ગુણ્યા સાત છેદ છેદનો ગુણાકાર સાત ગુણ્યા નવ તો ગુણાકાર કરીને દેવાનો મિત્રો અંશ અને છેદમાં સરખી સંખ્યા છે ગુણાકાર વચ્ચે હોવાના કારણે આપણે સાત સાતને સીધા ઉડાવી દઈશું એટલે બાકી રહેશે બેના છેદમાં નવ તો આવી રીતે આ એનો જવાબ આવી ગયો અને જે અહીંયા ગણીને તમને બતાવેલો છે આ પ્રમાણે એ જ રીતે બીજો પણ તમને આપેલો છે ત્રણના છેદમાં આઠ ગુણે છના છેદમાં ચાર તો આગળ બે દાખલાઓ કર્યા હવે આ બીજો દાખલો આવી ગયો જે અહીંયા ગણીને આપેલો છે તે સરળ દાખલાઓ છે આ ત્રીજા દાખલાની વાત કરી રહ્યા છીએ આપણે બરાબર પહેલાં અંશ અંશનો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા છ છેદમાં આઠ ગુણ્યા ચાર અંશનો ગુણાકાર ત્રણ અને બે ત્રણ અને છનો તો છ તરી અઢાર એમ પણ કરી શકાય પણ અતિ સંક્ષિપ્ત રૂપ આપવું છે સાદરૂપ આપવું છે તો ઉપર બેકી સંખ્યા છે નીચે પણ બેકી સંખ્યા છે છ બેકી છે નીચે આઠ અને ચાર બંને બેકી છે માટે બે વડે ભાગ ચાલવાના છે એટલે આપણે છના બે ભાગ કરી દઈશું તો ત્રણ ગુણ્યા છના બે ભાગ એટલે ત્રણ દુ છ થાય છેદમાં આઠના બે ભાગ કરી દઈએ બે ગુણ્યા ચાર અને ચાર એટલે બે બે ઉડી ગયા તો ઉપર શું વધ્યા ત્રણ ગુણ્યા ત્રણ વધ્યા નીચે ચાર ગુણ્યા ચાર અંશ અંશના ગુણાકાર મુજબ નવ આવશે અને છેદમાં ચાર ગુણ્યા ચાર એટલે સોળ તો આવી રીતે આ ગણતરી તમને ત્રીજા દાખલાની મેં સમજાવી જે તમને અહીંયા આપેલી છે તો આવી જ રીતે બીજા પણ ગુણાકારો તમે જાતે કરી શકશો એટલે હોમવર્કની અંદર ચાર પાંચ અને છ તેમજ સાત દાખલાઓ હોમવર્કમાં આપેલા છે પ્રશ્ન ત્રણ ગુણાકાર કરો સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ છે એની અંદર પણ ગુણાકાર છે કારણ એનું એ છે હું સમજાવું છું છતાં પણ પણ આ જે પાછાના બે છે બીજો અને ત્રીજો દાખલો છે એની અંદર મિશ્ર અપૂર્ણાંક નહોતા અને એવા જ દાખલાઓ આ તમને આપેલા છે જે હોમવર્કમાં મેં આપ્યા તે આ દાખલાઓ જ્યારે પહેલો જે મેં દાખલો ગણાવ્યો એની અંદર આ જે સંખ્યા છે તે મિશ્ર અપૂર્ણાંકમાં છે અને એવી રીતે આ મિશ્ર અપૂર્ણાંકના દાખલાઓ પ્રશ્ન ત્રણમાં છે ગુણાકાર કરો તો મિશ્રનું પહેલાં અશુદ્ધમાં રૂપાંતર કરી દેવાનું જે પ્રમાણે પહેલાં કર્યું એ પ્રમાણે છતાં પણ હું તમને પહેલો ગણાવું છું આ જે છે તે બેના છેદમાં પાંચ ગુણ્યા પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશ બરાબર બેના છેદમાં પાંચ ગુણ્યા પહેલાં બંનેનો ગુણાકાર કરીશું પાંચ ચોક વીસ અને વીસમાં અંશ ઉમેરીશું અંશ તરીકે એક છે એટલે વીસમાં એક ઉમેરીશું એટલે એકવીસ થશે છેદમાં ચાર હવે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર બે ગુણે એકવીસ છેદમાં પાંચ ચાર હવે જો આ ચાર છે ચાર એટલે બે ગુણે બે ઉપર પણ બે છે બે બે ઉડી શકે એટલે ચારને આપણે બે ગુણે બે લખી દઈશું બે ગુણે એકવીસ છેદમાં પાંચ ગુણે બે ગુણે બે એટલે આ બે અને આ બે ઉડી ગયા તો ઉપર વધ્યા એકવીસ એટલે અંશમાં થઈ ગયા એકવીસ છેદમાં બે ગુણ્યા પાંચ વધ્યા છે તો આપણે સીધો ગુણાકાર લખી દઈશું તો દસ અને ત્યારબાદ આને આપણે મિશ્રમાં રૂપાંતર કરી દઈશું કારણ કે અશુદ્ધ છે તો દસ વડે ભાગાકાર એકવીસને કરીશું દસ દો વીસ અને એક છે એટલે બે પૂર્ણાંક એક દશાંશ તો આવી રીતે આ દાખલો છે તો મેં તમને અહીંયા સમજાયો તો એ જ રીતે મેં ફરીથી આનો પહેલો સમજાયો એટલે તમને હવે બાકીના જે દાખલાઓ છે એ દાખલાઓ તમને એની અંદર આવડશે તે આગળ વાત કરીએ પ્રશ્ન સાત શોધો બે પોઈન્ટ બે સ્વાધ્યાયમાંથી એમાં એ એનો પહેલો બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ અને ચાર પૂર્ણાંક બે નવમાંશ બંનેના એક દ્વિતીયાંશ આગળ આપણે વાત કરી હતી તો એ પ્રમાણે આની અંદર પહેલાં એક માટે વાત કરીશું બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશના એક તૃતીયાંશ તો ગણતરી કે તે થાય તો બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશના એક દ્વત્યાંશ એટલે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ગુણે એક દ્વત્યાંશ આગળ આપણે ભાગ બેની અંદર આ વસ્તુ સમજી ચૂકેલા છીએ પહેલાં મિશ્ર છે અશુદ્ધ કરી દઈશું ચાર દુ આઠ આઠમાં ત્રણ ઉમેરી દઈશું એટલે અગિયાર છેદમાં ચાર ગુણે એકના છેદમાં બે અંશ ગુણાકાર કરીશું એટલે અગિયાર ગુણે એક છેદમાં ચાર ગુણે બે અને ત્યારબાદ આનો ગુણાકાર થશે અગિયાર છેદમાં આઠ જે તમને બતાવેલા છે પછી એનું મિશ્રમાં રૂપાંતર કરીશું બીજો આપ્યો છે ચાર પૂર્ણાંક બે નવમાંંશ એના એક દ્વિત્યાંશ એટલે કે ચાર પૂર્ણાંક બે નવમાંંશ ગુણ્યા એક બરાબર તો પહેલાં આનું આપણે સાદરૂપ આગળ વધારીએ તો મિશ્રમાંથી અશુદ્ધ કરીશું નવ ગુણે ચાર કરીશું નવ ચોક છત્રીસ એમાં અંશ ઉમેરીશું એટલે બે ઉમેરીશું છત્રીસને બે આડત્રીસ એટલે આડત્રીસના છેદમાં નવ ગુણે એક દ્વિતીયાંશ બરાબર અંશ અંશનો ગુણાકાર એટલે આડત્રીસ ગુણ્યા એક છેદમાં નવ ગુણે બે અને આડત્રીસ અને નીચે બે છે તો આડત્રીસને બે વડે ભાગ ચાલે તો ઓગણીસ દો આડત્રીસ એટલે બે રીત છે તમારી જોડે કે આડત્રીસ ગુણે છેદમાં નવ ગુણે બે છે તો મેં તમને એક રીતે એ શીખવાડી હતી કે તમે બે વડે આડત્રીસને ભાગ ચાલે છે તો કેટલા દુ આડત્રીસ થાય ઓગણીસ દુ માટે આડત્રીસની જગ્યાએ ઓગણીસ ગુણે બે અને ગુણે એક એમને એમ લખી દો અને છેદ નવ ગુણે બે અને બે બેને ઉડાવી દો તો આ પ્રમાણે ઉપર થઈ જશે ઓગણીસ છેદમાં નવ થઈ જવાના અને જો તમને ફાવે મિત્રો તો આડત્રીસને બે વડે ભાગ ચાલે તો આ નીચેના બે વડે આડત્રીસને છેદ ઉડાડવી દઈએ એટલે આડત્રીસને બે વડે ભાગવાથી ઓગણીસ મળે કારણ કે ઓગણીસ દુ આડત્રીસ એટલે ઉપર સીધા ઓગણીસ આવી રીતે પણ લખી શકો એટલે એક આ રીત પણ કરી શકાય અને આ રીતે ગુણાકાર કરીને પણ કરી શકો જે ફાવે તે તમે ગણી શકશો બી એમાં એક ત્રણ પૂર્ણાંક પાંચ અષ્ટમાંશ અને બીજો દાખલો છે નવ પૂર્ણાંક બે ત્રિયાંશ આ બંનેના પાંચ અષ્ટમાંશ શોધવાના છે પહેલો બીજો કરે એવી રીતે ત્રણ પૂર્ણાંક પાંચ અષ પાંચ અષ્ટમાંશ એટલે કે ત્રણ પૂર્ણાંક પાંચ સષ્ટમાં ગુણ્યા પાંચના છેદમાં આઠ જે અહીંયા ગણતરી બતાવેલી છે તમારી જોડે બરાબર પહેલાં આ મિશ્રમાંથી અશુદ્ધ છ તરી અઢાર અઢારને પાંચ ત્રેવીસ એટલે ત્રેવીસ છેદમાં છ ગુણ્યા પાંચના છેદમાં આઠ અને ત્યારબાદ અંશ અંશનો ગુણાકાર એટલે ત્રેવીસ ગુણ્યા પાંચ છેદમાં છ ગુણે આઠ હવે કોઈ ઉપર નીચે ઉઠતા નથી તો અંશનો ગુણાકાર અને જે આનો ત્રેવીસ ગુણ્યા પાંચ જે અહીંયા લખ્યા છે એકસો પંદર છેદમાં છ ગુણ્યા આઠ જે આનો ગુણાકાર અડતાલીસ અને પછી એને મિશ્રમાં રૂપાંતર કર્યા તો આવી રીતે બીજો દાખલો પણ ગણીને આપેલો છે જે ઉપરના ત્રણ સમજ્યા એવી રીતે આ પણ કારણ છે અને આવી રીતે તમે હોમવર્કમાં આગળ દાખલાઓ કરવાના આવશે પ્રશ્ન એક સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ શોધો જે આપણે હમણાં વાત કરીએ જીતે રીતે પહેલો દરેકના એક ચતુર્થાંશ શોધો એ એક ચતુર્થાંશના ત્રણ પંચમાંશના અને ચાર તૃથિયાંશ એટલે ત્રણ દાખલાઓ થઈ ગયા આપણી જોડે આવી રીતે તો પહેલાં એ લીધો આપણે તો એ તરીકે એક ચતુર્થાંશ છે તો પહેલાં એક ચતુર્થાંશના એક ચતુર્થાંશ ઘણા લેવા છે એટલે લખ્યું એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ બરાબર બંનેનો ગુણાકાર એક ચતુર્થાંશ ગુણે એક અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર એક ગુણ્યા એક છેદમાં ચાર ગુણ્યા ચાર એટલે એકના છેદમાં સોળ એ જ રીતે બી આપેલો છે બીની અંદર ત્રણ પંચમાંશ એટલે ત્રણ પંચમાંંશના એક ચતુર્થાંશ તો લખાઈ ગયા ત્રણ પંચમાંંશના એક ચતુર્થાંશ બરાબર ત્રણ પંચમાંશ ગુણે એક ચતુર્થાંશ અંશ ગુણાકાર ત્રણ ગુણ્યા એક છેદમાં પાંચ ગુણ્યા ચાર ત્રણના છેદમાં આવી રીતે તમે બીજો દાખલો પણ ગણી શકશો આગળ સી ચાર ત્રત્યાંશના પણ બીજો આપેલો છે હોમવર્કમાં કરવાનું છે દરેકનો એક સતમાંશ શોધો જે પ્રમાણે એક ચતુર્થાંશ તે પ્રમાણે એક સતમાંશ એટલે એનો અર્થ એ થયો કે પહેલાં બે નવમાંશના એક સતમાંશ બરાબર બે નવમાંશના એક સતમાંશ બરાબર બે નવમાંશ ગુણ્યા એકના છેદમાં ચાર તો આવી રીતે પછી આગળ સાદરૂપ તમારે પૂરું કરવાનું છે હવે પ્રશ્ન નંબર ચાર છે કયું મોટું છે કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે તે આપણે નક્કી કરવાની છે તો ત્રણ ચતુર્થાંશના બે સતમાંશ કે પાંચ અષ્ટમાંશના ત્રણ પંચમાંશ તો પહેલાં ત્રણ ચતુર્થાંશના બે સતમાંશ માટે પહેલાં બેનો ગુણાકાર કરીશું કારણ કે ત્રણ ચતુર્થાંશના બે સતમાંશ એટલે ત્રણ ચતુર્થાંશ ગુણે બેના છેદમાં સાત અને આનો ગુણાકાર તો બહુ કર્યા આપણે એટલે એ પ્રમાણે આ તમારો જવાબ આવે ત્રણના છેદમાં ચૌદ જ્યારે આની વાત કરીએ તો એનો ગુણાકાર કર્યો તો એનો જવાબ આવ્યો ત્રણના છેદમાં આઠ હવે બંનેના છેદ અલગ અલગ છે માટે સમજ્છેદી અપૂર્ણાંક બનાવવા પડે યાદ કરો આપણે આગળ ગણતરી કરી છે સમજ્છેદી અપૂર્ણાંક બનાવવાની તો અહીંયા છેદમાં ચૌદ છે છેદમાં આઠ છે માટે ચૌદ અને આઠનો લસા લેવો પડે અને એ લસા આવી ગયો અઠ્ઠાવન એટલે એ અઠ્ઠાવનને કારણે ગણતરી આગળ વધારીએ આપણે એની અંદર તો પહેલો અપૂર્ણાંક છે ત્રણના છેદમાં ચૌદ એટલે લખી ગયા ત્રણના છેદમાં ચૌદ બરાબર ત્રણના છેદમાં ચૌદ ઉપર નીચે ગુણાકાર અને સમજાવ્યું હતું મેં તમને લસા અઢાર છે તો ચૌદને કેટલા વડે ગુણવાથી અઢાર થાય તો ચાર વડે તો ચાર વડે નીચે તો એનાય સંખ્યા વડે ઉપર ગુણવાના એટલે ઉપર થઈ ગયા બાર છેદમાં છપ્પન જે આ લખાઈ ગયું તે એ બીજો અપૂર્ણાંક ત્રણના છેદમાં આઠ એના માટે જે અહીંયા લખ્યું છે જો ત્રણના છેદમાં આઠ માટે અને એનો જવાબ આવ્યો એકવીસ છેદમાં છપ્પન અહીંયા કઈ સંખ્યા મોટી બની ગઈ તો એકવીસ મોટા કહેવાય બાર નાના ગણાય માટે એકવીસ છેદમાં છપ્પન ગ્રેટર દેન બારના છેદમાં પંદર અને એકવીસ છેદમાં છપ્પન એટલે ત્રણ ચતુર્થાંશવાળી એટલે આ સંખ્યા એટલે કે પાંચ છેદમાં આઠના ત્રણ પંચમાંશ એ પહેલાં કરતાં મોટા છે એટલે કે ત્રણ ચતુર્થાંશના એક સતમાંશ કરતાં મોટા છે તો આવી રીતે આ આપણે ગણતરી કરી તે એની અંદર પ્રશ્ન આઠ બે પોઈન્ટ ત્રણ માગ્યા પ્રમાણે ગણો જે તમે જાતે કરી શકશો આરામથી બોક્સની અંદર તમારે સંખ્યા લખવાની છે કે તે લખી શકશો જેની ગણતરી મેં તમને સમજાવેલી છે આમ તો તમને આવડે એવી છે કોઈ જરૂરિયાત જ નથી સમજાવવાની જો બેના છેદમાં ત્રણ ગુણ્યા પેટી આપેલી છે બરાબર દસના છેદમાં ત્રીસ આ પહેલી ખાલી જગ્યા આપણે એક નંબરની તો વિચારો બેને કેટલા વડે ગુણો તો દસ થાય પાંચ વડે બે પંચા દસ છેદમાં ત્રણને કેટલા વડે ગુણો તો ત્રીસ થાય તો કેટલા વડે ગુણ આપણે ત્રણ ગુણે દસ એટલે એનો મતલબ એ થયો કે બોક્સની અંદર જવાબ લખાયો જો પાંચના છેદમાં દસ તો આવી રીતે આ નાની સરખી ખાલી જગ્યાઓ જે તમારે જાતે કરવાની થશે સી વ્યસ્ત સંખ્યાઓ જે બે સંખ્યાઓનો ગુણાકાર એક થાય તેમને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય ખાસ યાદ રાખજો એકનો વ્યસ્ત એક મળે માઇનસ એકનો વ્યસ્ત પણ માઇનસ એક મળે અને જીરોનો વ્યસ્ત ન મળે જીરોનો વ્યસ્ત મળે નહીં પ્રશ્ન બે આપ્યો છે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારમાંથી વ્યસ્ત શોધો અને મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું વર્ગીકરણ કરો એટલે આપેલી સંખ્યાઓ શુદ્ધ અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે તે તમારે કહેવાનું છે જેમ કે પહેલી સંખ્યા તમને આપી છે ત્રણના છેદમાં સાત તો આનો વ્યસ્ત એટલે અંશને છેદમાં લઈ જાવ છેદને અંશમાં લઈ જાવ એટલે સાતના છેદમાં ત્રણ તો અંશ મોટો છે માટે અશુદ્ધ અપૂર્ણાંક છે બીજી સંખ્યા આપી છે પાંચના છેદમાં આઠ તો આનો વ્યસ્ત શું થશે આઠ અંશમાં જતા રહેશે પાંચ છેદમાં લખી દઈશું અને આ જે છે એ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે તો આવી રીતે વ્યસ્ત સંખ્યાઓ તમને આપી છે તમે લખી શકશો છેલ્લી બે છ અને સાત માટે વાત કરીએ તો છઠ્ઠામાં એકના છેદમાં આઠ છેદ માટો માટે આનો વ્યસ્ત લઈએ તો આઠના છેદમાં એક પણ છેદમાં એક નથી લખતા એટલે ફક્ત આઠ જ લખવાના અને આ પૂર્ણ સંખ્યા થઈ ગઈ અને સાતમી પણ આવી રીતે તમે ગણતરી કરી શકશો તો મિત્રો આજે આટલે સુધી વધુ અભ્યાસ આવતા ભાગમાં